નમસ્કાર, હું છું ગોપી ખાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, અને આજે વાત કરીશું બનાસકાંઠામાં મળેલી ગેનીબેનની જીત બાદ ભારતીય જનતા પાર્ટીમાં ભડકાની. કારણ કે ગોવા રબારી જે ડીસા એપીએમસીના ચેરમેન છે, આજે ત્યાંથી નવા સમાચાર સામે આવ્યા છે. અને ડીસા એપીએમસીની આજે મીટિંગ હતી, એ મીટિંગમાં 15 ડિરેક્ટર જે છે ગાયબ હતા. ખાલ માત્ર ગોવા રબારી ત્યાં પહોંચ્યા હતા એ મીટિંગમાં. આપણી સાથે આજ વિષય પર વાતચીત કરવા અને બનાસકાંઠાના સમીકરણને સમજવા માટે સિતાબભાઈ જોડાઈ ગયા છે. સિતાબભાઈ, અત્યારની શું પરિસ્થિતિ ત્યાં આગળ? કારણ કે બનાસકાંઠાની રાજકારણ ઘણું બધું કહી રહ્યું છે, અને એમાં પણ ગોવા રબારી ડીસા એપીએમસી નો મુદ્દો આ રાજનીતિની અંદર કેટલું મહત્વપૂર્ણ? મેડમ, કારણ કે જ્યારથી ગોવાભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા ત્યારથી જ એમની સાથે વિવાદનો વંટોળ ચાલુ રહ્યો હતો. અને આ એક મોટું એક રાજકારણ છે બેન, કારણ કે જે તે વખતે અહીંયા એપીએમસી ના અંદર માવજીભાઈ દેસાઈ હતા, અને માવજીભાઈ દેસાઈ જયારે એમને એટલું બધું રાજકારણ ચાલ્યું એમની પાછળ બિલકુલ મોટા માથા પડી ગયા હતા. અને એ લોકોએ ભેગા થઈને માવજીભાઈને કોઈ પણ ભોગે ટિકિટ ન આપી એ રીતનું આખું એક ષડયંત્ર ઉભું થયું હતું. અને માવજીભાઈ દેસાઈ છેલ્લે પોતાની શક્તિ પ્રદર્શન કરવા માટે ધાનેરામાંથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા, અને એમણે પોતાની શક્તિ પ્રદર્શન કરીને પોતે ત્યાં ધારાસભ્ય બન્યા હતા. અને એના પછી તરત એ લોકો અહીંયા આવ્યા હતા. પણ માવજીભાઈ દેસાઈનું રાજકારણ પૂરું કરવા માટે ગોવાભાઈ ને અહીંથી સ્પેશિયલ કેસમાં કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા. અને જ્યારથી ગોવાભાઈ આવ્યા હતા ત્યારથી જ આ નારાજગી તો એમના ડિરેક્ટરોમાં હતી જ. અને આજે શરૂથી જ એમની જે 15 16 છે એમાં 16માંથી 15 ની નારાજગી તો સળંગ હતી જ. અને બીજું શું હતું કે સંજય દેસાઈ એમનો દીકરો છે, એમને બી એમણે સાથે રાખ્યા છે. એટલે ઘણી વખતે રાજકારણીઓ સાથે વાત થતી હોય એટલે એ વખતે એ લોકો એમ કહેતા હોય છે કે શંકરસિંહ બાપુએ આવો એક નિર્ણય લીધો હતો, અને એમના મહેન્દ્રસિંહ જે હતા વાઘેલા એમના દીકરા હતા, અને જે તકલીફ ત્યાં પડી છે એ તકલીફ અહીંયા સંજયભાઈને અને ગોવાભાઈને પડશે. આજે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અને અત્યારે જે એ લોકોએ ડિરેક્ટર તરીકે રહી અને ચેરમેન તરીકે ગાડી લાયા હતા ઇનોવા 15 લાખની જે, અને એના પછી એક વિવાદ થોડો વધવા પામ્યો અને વિવાદ એટલો બધો વખરી ગયો કે ચોરીને ચાકે અત્યારે સહકારી માળખાના અંદર ગોવાભાઈની ચર્ચા થતી હતી. જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ગોવાભાઈ સમાજ પ્રત્યે મત માગવા ગયા હતા, ત્યારે પણ સમાજે એમને એક્સેપ્ટ નતા કર્યા. અને સમાજે કહ્યું હતું કે ગોવાભાઈ તમે જે અત્યારે જે પગલું ભર્યું છે તે સારું નથી, તમે જ્યાં હતા તમને જ્યારે જે સંસ્થાએ તમને મોટા કર્યા છે તમે સંસ્થાને છોડીને તમે ચાલ્યા ગયા છો. એટલે આ એક ખૂબ જ મહત્વની બાબત હતી. અને એના પછી માવજીભાઈ દેસાઈનું ચિત્ર પૂરું કરવા માટે જે કામ કરવામાં આવ્યું તો માવજીભાઈ દેસાઈનું કદ વધવા લાગ્યું. માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય બન્યા અને આજે સહકારી માળખામાં માવજીભાઈનું એક સારું નામ છે. અને બીજું આપને કહી દઉં કે જે ડીસાનું જે રાજકારણ છે એ ખરેખર ખૂબ ડેન્જર રાજકારણ છે. બનાસકાંઠાનું રાજકારણ આખું એક બાજુ હોય અને ડીસાનું રાજકારણ જે છે એના અંદર અત્યારે પ્રવીણ માળી જે ધારાસભ્ય શ્રી છે એમને પણ એક મહત્વની ભૂમિકા અત્યારે લીધી છે અંદર. અને આ કોઈ પણ ભોગે ગોવાભાઈ ની વાર્તા પૂરી થાય અને ગોવાભાઈ હટે અને એમની જગ્યાએ બીજા જે આવે એ તમામ પ્રયાસો અત્યારે ચાલુ છે. કારણ કે ગોવાભાઈનો વિરોધ જયારે ડિરેક્ટર બન્યા ત્યારથી જ ગોવાભાઈનો વિરોધ હતો, અને છતાં પણ ગોવાભાઈને શું હતું કે ઉપરના આકાઓના જે હાથ હતા એ આકાઓના કારણે ગોવાભાઈ હમણાં સુધી ચાલ્યા હતા. પણ હવે આકાઓને પણ ખબર પડી છે કે જયારે સહકારી માળખું આખું એમની વિરોધમાં છે એટલે આકાઓ પણ હમણાં નરમ પડ્યા છે. અચ્છા, પણ સીતાભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગોવા રબારી માવજી દેસાઈ જે અપક્ષમાં ચૂંટણી લડ્યા પણ એમને સમર્થન ભારતીય જનતા પાર્ટીનું, પ્રવીણ માળી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, આ ભાજપનો અંદરનો ઝઘડો અત્યારે બનાસકાંઠામાં અને ડીસાના જે સહકારિતાનું રાજકારણ છે તેમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. બેન, આપણે તમને કહી દઉં કે જયારે લોકસભાનું જે ચૂંટણી ચાલતી હતી ને લોકસભાના અંદર બી અત્યારે જે મેં આપણે પહેલા બી કહ્યું હતું કે જયારે આપના નિર્ભય ચેનલના દ્વારા જ હું કહેતો હતો અને એ વખતે આપના સમક્ષ લાઈવ બી હતો, અને એ વખતે જ મેં કહ્યું હતું કે ગેનીબેન ને સૌથી મોટો અગર સપોર્ટ મળ્યો હોય તો ભાજપની આંતરિક જૂથબંધીનો સૌથી મોટો એક ફાયદો થયો હતો. અને એ અત્યારે પણ ચરમસીમા પર છે, અત્યારે પણ દેખવામાં આવી રહ્યો છે. અને એને જ પરિસ્થિતિ સહકારી માળખામાં પણ આવી છે. કારણ કે સહકારી માળખામાં એક આપને કહી દઉં કે ગેનીબેન અને રેખાબેન ચૌધરી હતા, ગેનીબેન અને શંકરભાઈ ની લડાઈ હતી અને આ લડાઈ સીધે સીધી શંકરભાઈ સાથે હતી. અને અત્યારે પણ સહકારી માળખાના અંદર જે કુવાભાઈ ને અત્યારે પ્રોત્સાહન પૂરું પડી રહ્યું છે તે શંકરભાઈ તરફથી પડી રહ્યું છે એવું અત્યારે રાજકીય ચર્ચાઓ ખૂબ જોરથી ચાલી રહી છે. અને અત્યારે લોકસભાનું જે પરિણામ છે
એને જ પરિણામને ધ્યાનમાં રાખીને જેટલા પણ વિરોધીઓ હતા એ અત્યારે એક સ્ટેજ પર આવ્યા છે અને આ રાજકારણ બહુ મોટું છે અને સરકારી રાજકારણના અંદર પણ લોકસભાની માફક આ રાજકારણ અહીંયા આવ્યું છે એટલે કઈક અંશે ગોવા ભાઈનું રાજકારણ પૂરું થાય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આપ કહી રહ્યા છો કે ગોવા ભાઈનું રાજકારણ પૂરું થાય એવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે, પણ ત્યાંના રાજકારણને સમજવું હોય, કારણ કે ત્યાં આગળ સહકારિતાનું સૌથી મોટું રાજકારણ છે, બનાસ ડેરી હોય, બનાસ બેંક હોય, ડીસાઈ એપીએમસી હોય કે પછી ત્યાં આગળ બીજી બધી અલગ અલગ સંસ્થા હોય, આ બધામાં જે રીતનું અંદર અંદરનું ભારતીય જનતા પાર્ટી છે, કારણ કે કોંગ્રેસના ઘણા નેતાઓ છોડીને બીજેપીમાં આવ્યા, એ લોકોનું એક્સેપ્ટન્સ કેટલું છે, કારણ કે ક્યાંક લોકોમાં પણ નારાજગી હશે, નેતાઓમાં પણ નારાજગી છે. બેન આમાં એ રીતનું છે કે જે લોકોએ વર્ષોથી ભાજપનો ઝંડો લઈને ફર્યા છે અને વર્ષોથી એમણે મહેનત કરી છે અને પોતાનું નામ અને સવાર સાંજ ભાજપના જ ગુણગાન ગાતા હતા એવા ઘણા એવા નેતાઓ છે કે જે વર્ષોથી ભાજપની સાથે આજે પણ અડીખમ ઉભા છે, એ કઈક અંશે એ લોકો નારાજ થયા છે. કારણ કે જે તે વખતે જયારે એમને એક મોકો મળે છે કે આ વખતે એમને ટિકિટ મળશે કે આ વખતે ડેલિગેટની ટિકિટ મળશે કે ધારાસભ્યની મળશે, એમના સ્વપ્ન અધૂરા રહી જાય છે અને આયાથી જેટલા પણ હોય છે કોંગ્રેસના એ તમામે તમામને આ વખતે આપણે જોયું છે કે ભાઈ જેટલા પણ કોંગ્રેસના આવ્યા ત્યારે પેટા ચૂંટણી લડ્યા છે એ તમામે તમામને ભાજપે સમાવી દીધા ને એમને સારા એવા હોદ્દા પણ આપી દીધા છે. એટલે આ કઈક અંશે અંદર ખાને જે થઈ રહ્યું છે, માની લો કે સી આર પાટીલ જયારે પ્રદેશના હતા તો સી આર પાટીલ હતા અને બીજા એક અન્ય ગ્રુપ સાથે સી આર પાટીલ એમના જેટલા મળતિયા હતા, જેટલા એમના અંગત હતા એ લોકોને સાથે હતા અને બીજા હતા, એટલે ત્યાંથી જ આ ડખો તો પડ્યો હતો. પણ સી આર પાટીલ અત્યારે કેન્દ્રીય મંત્રી બનીને ચાલ્યા ગયા છે, પણ એની સાથે સાથે એમનું જે પાછળનું જે જૂથ હતું એ અત્યારે યતીમ બની ગયું છે અને એ જૂથ અત્યારે એક મજબૂત થઈને પછી ઊભું થયું છે અને એમને લાગ્યું કે અમારું ભાજપ છે, અમે ભાજપના સક્રિય કાર્યકર છીએ અને અમારા ભાજપના અંદર અમારી જ ચાલતી ના હોય તો પછી બીજાની જે આયાથી ઉમેદવારો છે એમનું તો અમે નહીં જ ચાલવા દઈએ. પણ સાથે બનાસકાંઠામાં કારણ કે ગેનીબેનના જીત બાદ રેખા ચૌધરીને જે રીતે ત્યાં હાર મળી અને શંકર ચૌધરી, કારણ કે એવું કહેવાતું હતું કે રેખા ચૌધરીની પાછળ શંકર ચૌધરી હતા, એટલે શંકર ચૌધરીના પણ ક્યાંક રેખા ચૌધરીની હારની અસર જે છે એ ત્યાંના રાજકારણ ઉપર જોવા મળી રહી છે. બેન 100% વાત છે, કારણ કે આ વખતે રેખાબેનની હાર એ ખરેખર શંકરભાઈ માટે બહુ મોટો ફટકો હતો, કારણ કે શંકરભાઈની હાર હતી, રેખાબેનની હાર નથી. રેખાબેન તો બિલકુલ નવા હતા, પણ એમની પાછળનું જે પીઠબળ હતું એ બહુ મોટું પીઠબળ હતું. પણ એ પીઠબળના અંદર માની લો કે બનાસકાંઠા જિલ્લાનું સંગઠન બહુ મજબૂત સંગઠન છે ભાજપનું. બેન દરેક વખતે સારામાં સારી એક નેટવર્ક હોય છે, પણ એ મેં આપને કહ્યું કે જે આંતરિક જૂથબંધી હતી અને જે ઇન્ટરનલ પ્રોબ્લેમ હતા અને જે કોંગ્રેસના આયાથી જેટલા પણ આવ્યા છે ભાજપના અંદર એમની એક નારાજગી અંદર હતી, પણ પાર્ટીની ડિસિપ્લિનના કારણે પાર્ટી સામે આ લોકો બોલી શકતા નતા, પણ એમનો ગુસ્સો અંદર અંદર રાખતા હતા, ખાનગી મિટિંગો થતી હતી અને આજે જે પરિણામ આવી રહ્યું છે લોકસભાનું અને આગામી દિવસોમાં એપીએમસીનું પરિણામ હશે એ આ જૂથબંધી અને આ અંદરનો આંતરિક જે કલહ છે એ કલહ અત્યારે બહાર આવી રહ્યો છે અને આગામી દિવસોમાં આપ જોજો કદાચ હું એમ માનું છું કે એકબીજા પર એફઆઈઆરો પણ થશે અને પોલીસ ફરિયાદના પણ એંધાણ સર્જાઈ રહ્યા છે. આપ કહી રહ્યા છો પોલીસ ફરિયાદના એંધાણ સર્જાઈ રહ્યા છે. આ જે એપીએમસી ની લડાઈ છે, એપીએમસી ની લડાઈ એટલી હદ સુધી વકરી શકે છે? 100% બેન, કારણ કે ગોવાભાઈ અહીંયા પૂર્વ ધારાસભ્ય હતા કોંગ્રેસના અંદર અને ગોવાભાઈ બે વખત અહીંથી આવ્યા હતા અને પછી સતત એ ત્યાંથી હાર્યા હતા અને પછી એમને લાગ્યું હતું કે કોંગ્રેસના અંદર હવે કદાચ પેલું નહીં હોય તો એમણે પછી બીજેપીનું પલ્લું પકડી અને બીજેપીની અંદર ચાલ્યા ગયા હતા. અને કહેવાનો મતલબ કે જે કોંગ્રેસીઓ પણ હતા કે જે ગોવાભાઈના સાનિધ્યમાં બહુ વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું હતું, ગોવાભાઈને એક એક સ્ટેન્ડ પર બેસાડ્યા હતા, એક માથા પર બેસાડ્યા હતા, એ લોકો પણ એટલી નારાજગી હતી અને એને એક નારાજગી એનાથી ડબલ નારાજગી અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. કારણ કે આ વકરવાનું કારણ એક જ છે, કારણ કે દેસાઈનું જે રાજકારણ છે સામે માવજીભાઈ દેસાઈ એટલા જ મજબૂત ઉમેદવાર છે અત્યારે કે જે અપક્ષ લડીને પણ એક એમનું શક્તિ પ્રદર્શન કર્યું હતું કે આ વખતે ઠાકોરે માવજીભાઈ દેસાઈને જીતાડ્યા હતા. હું આપણે એક બીજી વસ્તુ કહી દઉં અંદરથી, એટલે આ વખતે માવજીભાઈએ પણ આ ઠાકોરો સાથે રહી અને ગેનીબેનને સપોર્ટ કર્યો છે. એ ભલે અત્યારે લોકો નહીં કહેતા હોય, પણ એક અંદર ખાને જ્યારે પરિણામના પછી લોક ચર્ચામાં અને સ્થાનિકોની વાતોમાં આ વસ્તુ બહાર આવી છે કે માવજીભાઈનો સપોર્ટ હતો. અચ્છા, માવજીભાઈએ ગેનીબેનને સપોર્ટ કર્યો તો આવી ચર્ચા ચાલી રહી છે અત્યારે? બેન પરિણામ પછી આમ તો ખબર ના પડે, પણ પરિણામ પછી લાગ્યું કે જયારે માવજીભાઈ ત્યાં અપક્ષ લડ્યા હતા ત્યારે ત્યાં સૌથી વધારે કોમ્યુનિટી ઠાકોરની હતી અને ઠાકોર કોમ્યુનિટીએ ખભેથી ખભે મિલાવી માવજીભાઈને જીતાડ્યા હતા
એ ઋણ માવજીભાઈએ અદા કર્યું છે એ રીતની ચર્ચાઓ અત્યારે ચાલે છે. કારણ કે હું જયારે નીકળ્યો અને મેં તપાસ કરીને પૂછ્યું તો આ જ શબ્દો સહકારી માળખામાં, રાજકીય માળખામાં આ જ શબ્દો હતા અને એ જ શબ્દોથી એ લોકો કહેતા હતા કે માવજીભાઈએ ઋણ અદા કર્યું છે. જેવી રીતે શક્તિસિંહ ગોહિલે હમણાં વચ્ચે પાલનપુરના અંદર એક કાનુભાઈ મહેતામાં કહ્યું હતું શંકરભાઈને કે શંકરભાઈ રેખાબેન તો સંસદમાં નહીં ચાલે પણ ડેરીમાં ચાલશે, મારી ગેરંટી છે, મોદી સાહેબની ગેરંટી નથી. એટલે એ પ્રમાણે એની એક વાર્તા અહીંયા પછી મિક્સ થઈ છે. અને અત્યારે કોંગ્રેસને ઘેનીબેને જીતાડ્યા પછી એક પ્રાણવાયુ આવ્યો છે અને કોંગ્રેસીઓ ફરી ઉભા થયા છે. અને એ બધી વસ્તુઓને અત્યારે જે ભાજપથી આંતરિક જૂથથી જે નારાજગી છે અત્યારે એક સમજો દુશ્મન દુશ્મન દોસ્ત બનીને સાથે દેખાઈ રહ્યા છે. એવા ઘણા નેતા છે જે બીજેપીના અને કોંગ્રેસના જે સામસામે હતા આજે સાથે બેસીને નાસ્તો કરતા, ચા પીતા અને ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે. શું વાત છે, એટલે બનાસકાંઠાની રાજનીતિ કંઈક ગુજરાતની રાજનીતિથી અલગ ચાલી રહી છે. પણ અહીંયા સવાલ એ પણ પૂછીશ તમને કે કારણ કે હવે ગેનીબેન વાવમાંથી તો એમને રાજીનામું આપી દીધું છે ધારાસભ્ય પદ ઉપરથી, ઠાકરસિંહ રબારી એ જે વખતે શક્તિસિંહ ગોહિલ ત્યાં આવ્યા હતા ત્યારે તેમને મંચ પર નહોતા બેસાડવામાં આવ્યા, નીચે બેસાડવામાં આવ્યા હતા. અને એવું કહેવાતું હતું કે ગેનીબેન પછી જો ત્યાં કોઈ ચૂંટણી લડે તો એ ઠાકરસિંહ રબારી હોઈ શકે છે. આ રાજકારણ શું કહે છે, કોંગ્રેસનું રાજકારણ પણ એટલું જ દિલચસ્પ છે અત્યારે બનાસકાંઠાનું? 100% બેન, ત્યાં આપણે દેખવા જઈએ તો ત્યાં ગુલાબસિંહ જે હતા અને ગુલાબસિંહ પણ એક મજબૂત દાવેદારી કરી રહ્યા છે. એક અન્ય લઘુજી ઠાકોર, કંઈક મને નામ પૂરું નથી આવડતું, પણ એક બીજા બી છે કે જે ગેનીબેનને બહુ મદદ કરી હતી આ વખતે, અને ત્રીજા ઠાકરસિંહ. ઠાકરસિંહ એટલે ગેનીબેનના બિલકુલ અંગત માણસ છે. કારણ કે ચાલુ ઇલેક્શનના અંદર ઠાકરસિંહ ભાઈને જયારે પોલીસ એરેસ્ટ કરીને લઈ ગઈ હતી તો રાત્રે 2 વાગે ગેનીબેને બહુ મોટો હોબાળો પોલીસ સ્ટેશનમાં કરી અને ઠાકરસિંહભાઈને છોડાવીને લાયા હતા. એટલે ઠાકરસિંહભાઈ બહુ અંગત માણસ છે. એટલે એક આ વસ્તુ તો સામે આવવાની જ છે બેન. કારણ કે ઘણા બધા ઉમેદવારો છે પણ એમાં ખાસ કરીને ગુલાબસિંહ અને ઠાકરસિંહભાઈ બંને વચ્ચેનું છે. એટલે ઠાકરસિંહભાઈ 100% કદાચ મારું એવું માનવું છે કે ગુલાબસિંહ અને બંને મજબૂત છે. ગુલાબસિંહ ધારાસભ્ય ઓલરેડી બની ચુક્યા છે, આ વખતે હારી ગયા હતા. એટલે ઠાકરસિંહભાઈને આ વખતે એક વાવ બેઠક પર એમને ચાન્સ મળે એવું છે. ભલે એમને નીચે બેસાડે ઉપર બેસાડ્યા પણ જે પણ નિર્ણય કરશે અત્યારે બ્રાન્ડ ગુજરાતના બ્રાન્ડને જે બન્યા છે ગેનીબેન અને ગુજરાતના અમને દેખો જોવા જઈએ તો એક જ સાંસદ સભ્ય છે. શક્તિસિંહ ગોહિલ અત્યારે રાજ્યસભાના સાંસદ છે અને 2 વર્ષ પછી નિવૃત્ત થઈ જશે. એટલે આખા સમગ્ર ગુજરાતનો જો અવાજ છે એ માત્ર ને માત્ર ગેનીબેન જ દિલ્હીમાં ઉપાડશે, સંસદમાં અવાજ કરશે. એટલે જે પણ નિર્ણયો લેવાશે મારું એવું માનવું છે કે ગેનીબેનને પૂછ્યા વગર નહીં લેવાય, અને ગેનીબેનને પૂછાશે તો ઠાકરસિંહભાઈનું સૌથી પહેલું નામ હશે. અચ્છા, કારણ કે કોંગ્રેસમાં પણ પછી એવું અંદરના ઝઘડા થઈ શકે ને, કારણ કે ગુલાબસિંહ નારાજ થઈ જાય ત્યાં આગળ, એ સિવાય પણ કોંગ્રેસમાં કારણ કે હવે તો ગેનીબેનના સક્સેસર બનવા માટે ઘણી મોટી લાંબી લાઈન હશે. બેન 100% વસ્તુ છે કે જે ભાજપની અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે એ પ્રમાણેની પરિસ્થિતિ હોય પણ અત્યારે મને એવું લાગે છે કે એક જૂથ બનીને અત્યારે કોંગ્રેસ લડી રહી છે અને શક્તિસિંહ ગોહિલ જેવા એક જમાવટી નેતા છે અને એમની વાતને આ લોકો બહુ ધ્યાનથી માને છે. કારણ કે જે જૂથ બંધી હતી ગેનીબેન વખતેની, ગેનીબેન વખતે બી એવું નથી બેન, ઘણા કોંગ્રેસી વાળા હતા પણ શક્તિસિંહ ગોહિલનો એક સમજાવવાની જે પ્રક્રિયા છે અને એમની જે જમાવટ છે કહેવાનો મતલબ અને એક નિર્ભયતાથી જે વાત કરે છે ને એ શક્તિસિંહ ગોહિલની વાતને બિલકુલ મગજમાં રાખ્યું. શક્તિસિંહભાઈએ બનાસકાંઠા છોડ્યું નહોતું જ્યાં સુધી ગેનીબેને ટિકિટ લીધી ને અને જીત્યા ત્યાં સુધી શક્તિસિંહ બિલકુલ બનાસકાંઠાની સંપર્કમાં હતા. કારણ કે અગાઉ શક્તિસિંહભાઈ જાણી ચુક્યા છે વિધાનસભાના અંદર કે ત્યાં પ્રદેશમાંથી શું થયું હતું ને શું નહોતું થયું, એ બધી ગંભીરતાને ધ્યાનમાં રહી અને શક્તિસિંહભાઈ સીધા સીધા અહીંયા સંપર્કમાં હતા અને એમને લાગતું હતું કે આ લોકો કોંગ્રેસીઓ છે કે જે આડાઅવળા થઈ રહ્યા છે, તો તાત્કાલિક એમની મિટિંગ કરાવવામાં આવતી હતી. એટલે આ બધું જ કામ શક્તિસિંહ ગોહિલના કારણે ગેનીબેનને બહુ મોટો ફાયદો થયો છે અને અત્યારે પણ એ જ પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જો આ પરિસ્થિતિ ફરીથી આવશે કે ભાઈ ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહભાઈની વાત છે ને એના અંદર કોઈ, તો એનો રસ્તો હું એમ માનું છું કે પ્રદેશ કોંગ્રેસ અને ભાઈ ગેનીબેન અને શક્તિસિંહ ગોહિલ બંને વચ્ચે રહી અને આનો નિરાકરણ લાવશે કરી. અચ્છા, હવે વાત ફરીથી ડીસા એપીએમસી ની કરી લઈએ, કારણ કે ડીસા એપીએમસી માં કરપ્શન અને બિલની ઉંચાપાતના પણ આરોપ લાગી રહ્યા છે. ફરી બેન સમજો ને થોડું ફરી કેજો મને. ત્યાં આગળ ડીસા એપીએમસી ની અંદર ભ્રષ્ટાચાર અને બિલની ઉંચાપાત, જે બિલ બનવામાં આવે છે એ બિલની ઉંચાપાતના પણ આરોપ ગોવાભાઈ ઉપર લાગી રહ્યા છે, એને લઈને શું કહે છે? આપણું હું કહી દઉં કે આના માટે કે જે 2-3 જે અત્યારે બાઇટો આવી છે, જે બાઇટો હજી રિલીઝ થઈ નથી અને તેના જે ડિરેક્ટરો છે તેના સ્થાનિક સરકારી આગેવાનો છે
અને જે કર્મચારીઓ છે એ લોકોને પણ આક્ષેપ આ રીતના કર્યા છે કે ભાઈ અહીંયા ઉચાપત થઈ છે અને એની અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે. અને આ ઉચાપત હવે શું છે કે આ લડાઈ ચરમસીમા પર આવી ગઈ છે, એટલે ગમે એમ કરીને બી આ કૌભાંડ બહાર આવશે બેન, અને એ ટૂંક સમયમાં આપને ને મને જોવા મળશે. કદાચ નિર્ભય પર હું ફરીથી આ કૌભાંડને લઈને પાછો આવીશ. બિલકુલ સીતાભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો સાફ છે કે જે રીતે અત્યારે બનાસકાંઠા અને ડીસાની રાજનીતિ ચાલી રહી છે અને તેમાં પણ એપીએમસીની રાજનીતિ, સહકારિતાની આ રાજનીતિ છે જેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદરની ગુદબાજી જે છે તે પણ એટલી જ જવાબદાર માનવામાં આવી રહી છે. અને સાથે સાથે એવું કહેવાય રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે કે જે ઇનોવા ગાડી લેવામાં આવી હતી ડીસા એપીએમસીની, તેને લઈને ક્યાંક ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, ક્યાંક ખોટા બિલ બનાવવાના આરોપ લાગ્યા છે. અને ગોવા રબારી માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં સંગઠન હતું અને કોંગ્રેસમાંથી, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવું, ગોવા રબારીને એકવાર તો ચેરમેન બનાવી દીધા, પરંતુ હવે એક આખું જૂથ જે છે એ ગોવા રબારીની વિરુદ્ધમાં આવ્યું છે અને આ જૂથ જે છે એ કદાચ ગોવા રબારીને લાંબો સમય અહીંયા ચેરમેન નહીં રહેવા દે. આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.